हेलो एवरीवन, आपने आगळना लेक्चर में जोया हता एक्जाम्पल जे आरएमएस वेल्यू ईएमएफ पछी सरेराश वेल्यू पीक फेक्टर फॉर्म फेक्टर वगैरह ने रिलेटेड हता। हवे आपने नेक्स्ट जोईशुं वेक्टर नी गणतरी, एटले वेक्टर नी गणतरी आपणे केवी रीते करी शकीए। तो आपणे वेक्टर नी मदद थी अल्टरनेटिंग क्वांटिटी नो सरवाळो तथा बादबाकी केवी रीते थाय તે જોઈશું। હવે આપણને બે વેક્ટર આપી દીધેલા છે, તો ઈ એ ઇઝ ઇક્વલ ટુ 200 સાઇન ઓમેગા ટી અને ઈ બી ઇઝ ઇક્વલ ટુ 300 સાઇન ઓમેગા ટી પ્લસ 30। એટલે આપણે જો સરવાળો કરવાનો હશે તો આપણે કરીશું ઈ વન, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ વન પ્લસ ઈ ટુ। જો સરવાળો કરવાનો હોય તો આપણે કરીશું ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ વન પ્લસ ઈ ટુ। હવે આપણે આગળ જોતાં માલુમ પડશે કે જો સમીકરણ ઈ બી અને ઈ એ કરતાં 30 ડિગ્રી આગળ છે, એટલે જો આપણને ઈ આપેલું છે 200 સાઇન ઓમેગા ટી અને ઈ બી આપણને આપેલું છે 300 સાઇન ઓમેગા ટી પ્લસ 30, એટલે પ્લસ 30 છે એટલે કે 30 ડિગ્રી આગળ હશે। હવે આપણે એ વેક્ટર ડાયાગ્રામ દોરીએ તો આપણને ખબર પડશે કે ઈએને રેફરન્સ લઈએ, એટલે આપણે ઈએને શું કરવાનું છે, રેફરન્સ લાઇનમાં લેવાનું છે। તો ઈએને રેફરન્સ લઈએ તો એનું આપણે નામ આપી દઈએ કે ઓ એ, ઈએની વોલ્ટેજની વેલ્યુ કેટલી છે 200, તો આપણે 200ની લાઇન દોરીશું। હવે ઈ બી આપણે ડ્રો કરવાનું છે તો એનો ખૂણો કેટલો છે, 30 ડિગ્રી આગળ છે, એટલે ઉપરના ભાગમાં આપણે 30 ડિગ્રી વત્તા 30 ડિગ્રી છે માટે આપણે 30 ડિગ્રી ઉપરના ભાગે ખૂણો દોરીશું અને એને નામ આપીશું ઓ બી 300 વોલ્ટ। હવે એ બંનેને સરખાવતો એક ખૂણો દોરીશું અને બંનેને સમતલ કરીશું, એટલે આપણે શોધવાનું શું છે, ઓ સી। તો આપણને મળશે, હવે આપણે એક્સ એટલે કે હોરિઝોન્ટલ આડી લાઈન, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓ એ, એટલે કે ઓ એ હવે એને કોસ કહેવાય એટલે કોસ 0 વત્તા ઓ બી કોસ 30, કેમ કે 30 કેમ કે ખૂણો 30નો છે, એટલે હવે આપણે વેલ્યુ મૂકી દઈએ, ઓ એની વેલ્યુ કેટલી છે 200 ગુણ્યા કોસ 0 1 થાય એટલે 1 પ્લસ 300 ગુણ્યા કોસ 30ની વેલ્યુ મળશે આપણને, કેલ્સીમાં કોસ 30 કરીશું તો આપણને વેલ્યુ મળશે 0.866। તો આપણને એક્સ મળશે 459.3। હવે વાય કમ્પોનન્ટ, તો એમાં પણ ઓ એ સાઇન 0 અને ઓ બી સાઇન 30, તો એની સાઇન 0ની વેલ્યુ આપણને 0 હોય અને સાઇન 30ની વેલ્યુ 0.5 હોય, એટલે આપણને મળી ગયું વાય ઇઝ ઇક્વલ ટુ 150। હવે આપણને બે ઇક્વેશન મળ્યા છે, એક એક્સ ઇઝ ઇક્વલ ટુ 459.something અને વાય ઇઝ ઇક્વલ ટુ 150। આપણને કેટલા ઇક્વેશન મળ્યા, બે ઇક્વેશન મળ્યા છે। હવે એક એક્સ અને એક વાય, તો આપણે વચ્ચેની સંખ્યા શોધવાની છે, ઓ આપણે શોધવાનું શું છે, ઓ સી। તો આપણે ઓ સી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કરીશું તો આપણને શું મળશે, એ બંને વચ્ચેનું મેગ્નિટ્યૂડ, એક્સ સ્ક્વેર આપણા શું, એક્સ શું છે આપણો 449.8નો સ્ક્વેર વત્તા 150નો સ્ક્વેર। હવે આને આપણે કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેટ કરીશું તો ઓ સી ઇઝ ઇક્વલ ટુ 483.6 વોલ્ટ થશે। હવે
આપણે એનો એંગલ શોધવાનો છે. તો એંગલ શોધવા માટેનું સૂત્ર છે ટેન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ, એટલે કે જે પછીની વેલ્યુ હોય તેને ઉપર અને નજીકની વેલ્યુ હોય ત્યાં એક્સ, ઇઝ ઇક્વલ ટુ 150/459.8 મળશે. તો હવે ટેન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એને આપણે કેલ્ક્યુલેટરમાં કરશું તો મળશે આપણને 0.3262. હવે આપણે તો એંગલ શોધવાનું છે, તો આપણે એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન પેલી બાજુ જશે જમણી બાજુ, તો ટેન ઇન્વર્સ થઈ જશે, ઇન્વર્સ 0.3262. તો આપણને એંગલ મળશે 18 ડિગ્રી. હવે આપણને ઇસી એટલે કે ઓ એ અને ઓ બી વચ્ચેની જે રેખા છે ઓ સી, જે અડધો એંગલ છે, તે આપણને મળશે 483.6 sin ωt + 18 છે. તો આપણે આવી જ રીતે બાદબાકી પણ કરી શકીએ. ઈ ઇઝ ઇક્વલ ટુ e1 - e2 કરી અને આ જ રીતે આપણે વેક્ટરની, એટલે કે કોઈ આપણને એક વેક્ટર આપી દીધેલો હોય તેની આપણે બાદબાકી કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે વેક્ટરના ગણિતીય નિરૂપણના કેટલા પ્રકાર છે. હવે આપણે વેક્ટરની મદદથી અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, એટલે કે જે આપણને એસી ક્વોન્ટિટી મળે છે, એનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ. તો દરેક રીતમાં સરવાળો, બાદબાકી તથા ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કરી શકાય તે આપણે જોવાનું છે. તો ફર્સ્ટ છે, આ મોસ્ટ આઈએમપી છે, કે વેક્ટર્સના ગણિતીય નિરૂપણના કેટલા પ્રકાર છે. 4 પ્રકાર છે. તો એમાં પહેલો પ્રકાર છે સિમ્બોલિક નોટેશન, ટ્રિગોનોમેટ્રિક ફોર્મ, એક્સપોનેન્શિયલ ફોર્મ અને પોલાર ફોર્મ. આટલા ફોર્મ હોય છે. પહેલું કયું હોય છે? સિમ્બોલિક ફોર્મ, સિમ્બોલિક નોટેશન. પછી સેકન્ડ ટ્રિગોનોમેટ્રિક્સ ફોર્મ, એક્સપોનેન્શિયલ ફોર્મ અને પોલાર ફોર્મ. તો આપણે ફર્સ્ટ જોઈએ સિમ્બોલિક નોટેશન. તો સિમ્બોલિક નોટેશનમાં વેક્ટર, એક વેક્ટરને એક્સ અને બીજા વેક્ટરને વાય કમ્પોનન્ટથી આપણે જાણીએ છીએ. હવે એક્સ કમ્પોનન્ટ એ રિયલ કમ્પોનન્ટ છે અને વાય કમ્પોનન્ટ એ ઇમેજનરી કમ્પોનન્ટ છે. એટલે કે કેવી રીતે આપણે લખીશું? તો એક્સ પ્લસ જે વાય, એટલે આને કહેવાય જે ફર્સ્ટ હોય એને રિયલ ટર્મ અને સેકન્ડ હોય તેને ઇમેજનરી ટર્મ કહેવામાં આવે છે. હવે એક્સ કમ્પોનન્ટને આપણે એક્ટિવ કમ્પોનન્ટ પણ કહી શકીએ અને વાય કમ્પોનન્ટને આપણે રિએક્ટિવ કમ્પોનન્ટ પણ કહી શકીએ. હવે ઇમેજનરી ટર્મમાં ઓપરેટર તરીકે જે દર્શાવવામાં આવે છે, એટલે કે ઇમેજનરી ટર્મ હોય ત્યાં આપણે જે લખતા હોય છે, બરાબર. તો ઇમેજનરી ટર્મમાં જે ઓપરેટરનો ઉપયોગ થાય છે. આપણે એક વેક્ટર દોર્યું છે, આગળ આપણે જોઈએ હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં, કે આપણે આ એક વેક્ટર દોર્યો છે, બરાબર. હવે આ એક વેક્ટરને આપણે એ નામ આપી દીધું છે એક. હવે એંગલ થીટા એ વન અને આ જે સાઇનમાં છે તે બી વન. તો આપણે આને રિયલ અને ઇમેજનરી ટર્મમાં લખવું હોય તો આપણે લખી શકીએ એ કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ, કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ એ વન પ્લસ જે, એટલે કે ઇમેજનરી ટર્મ છે એટલા માટે જે
बी वन। हवे आपणे कोई पण वेक्टर ने आपणे कई रीते सानाथी दर्शाविए छे, ई थी दर्शाविए छे। तो ई वन इज इक्वल टू ए वन प्लस जे बी वन। आपणे अलग अलग रीते बधा वेक्टर लखी शकीए। हवे बीजू लईए, ई टू इज इक्वल टू माइनस ए टू प्लस जे बी टू। ई थ्री माइनस ए थ्री प्लस जे बी थ्री। ई फोर इज इक्वल टू ए फोर माइनस जे बी। हवे आपणे ईनी किंमत शोधवी होय एटले के मेग्निट्यूड शोधवू होय तो ए वन स्क्वेर प्लस बी वन करीशू तो आपणने एनू मेग्निट्यूड मळशे। हवे नेक्स्ट जोईशू एक्स एक्सिस साथे खूणो एटले के आपणे थीटा शोधवानो होय एंगल। तो टेन आ बाजु हशे तो जमणी बाजु जशे तो टेन इनवर्स थशे, एटला माटे थीटा वन इज इक्वल टू टेन इनवर्स बी वन बाय ए वन थशे। हवे ऑपरेटर जे आपणे जेवी रीते सरवाळो बादबाकी गुणाकार भागाकार वगैरे मैथमेटिकल ऑपरेशन छे एवी ज रीते जे पण इलेक्ट्रिक सर्किटमां एक ऑपरेशननी संज्ञा छे। हवे आपणे कॉम्प्लेक्स कॉन्जुकेट दर्शाव होय त्यारे आपणे जेनो उपयोग करीए छे। जेनी जग्याए आपणे आई पण उपयोग करी शकीए पण आई इलेक्ट्रिक सर्किटमां करंट छे माटे आपणे जेनो उपयोग करीश। हवे कोई पण वेक्टर जे थी ऑपरेट करवामां आवे त्यारे ऑपरेटर वेक्टर एंटी क्लॉक दिशामां 90 डिग्री फरे छे। એટલે આપણે જે કોઈ પણ વેક્ટરને જેથી ઓપરેટ કરીએ તો એ શું થશે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ એટલે ઊંધો ફરશે, ક્લોકવાઇઝ નહીં પણ ઊંધો એન્ટી ક્લોકવાઇઝ ફરશે। અને જેની કિંમત ઓનલી જે હોય તો એની કિંમત રૂટ માઇનસ વન છે, જે હોય તો એની કિંમત માઇનસ રૂટ વન છે। હવે આપણે વેક્ટર જોઈએ તો ઓનલી જે હશે કોઈ પણ વેક્ટરને જેથી ઓપરેટ, હવે આપણે એક વેક્ટર લઈ લીધો એને જેથી ઓપરેટ કરીએ છીએ તો આપણે ઓપરેટ કરીએ તો અહીંયા એ છે તો એને ઓપરેટ કોઈ પણને જેથી ઓપરેટ કરવામાં આવે તો એ કેટલો ડિગ્રી પાછળ ખસશે એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે 90 ડિગ્રી એ એન્ટી ક્લોકવાઇઝમાં ફરશે તો આપણને 90 ડિગ્રીએ જે એ મળશે। હવે જે એને ફરીથી વખત જેથી ઓપરેટ કરવામાં આવે એટલે કે જે એ આપણને અહીંયા મળ્યો જે, હવે એને પાછો જેથી ઓપરેટ કરવામાં આવે તો પાછો એ 90 ડિગ્રી ખસશે એટલે આપણને અહીંયા મળશે જે સ્ક્વેર, જે પણ અહીંયા છે બાજુ એક જેથી ઓપરેટ કરશું એટલે જે સ્ક્વેર એ આપણને મળશે। હવે જે સ્ક્વેર એ મળ્યો આપણને, હવે જેની વેલ્યુ કેટલી છે રૂટ માઇનસ વન, તો આપણે જેની જગ્યાએ રૂટ માઇનસ વન મૂકીશું, જેની જગ્યાએ આપણે રૂટ માઇનસ વન મૂકીશું તો જો જે સ્ક્વેર હોય તો શું થશે રૂટ માઇનસ વનનો સ્ક્વેર, તો રૂટ રૂટ કેન્સલ થશે એટલે બચશે શું ઓનલી માઇનસ વન। હવે માઇનસ વન ગુણ્યા એ કરીશું તો આપણને મળશે માઇનસ એ આપણને મળશે। હવે નેક્સ્ટ જોઈએ કોમ્પ્લેક્સ કોન્જ્યુકેટ નંબર કોને કહેવામાં આવે છે, તો જ્યારે કોમ્પ્લેક્સ નંબરના માત્ર રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટની સાઇન વિરુદ્ધ હોય તેને કોમ્પ્લેક્સ કોન્જ્યુકેટ નંબર કહેવામાં આવે છે। હવે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે એ પ્લસ જે બી, તો
ए माइनस जे बी कॉन्जुकेट नंबर कहवाय। एटले के हवे आपणी वेल्यू आपेली छे प्लस, तो बीजी वेल्यू बदलाय छे ए माइनस जे बी थशे, तो एने कयो नंबर कहेवाशे? कॉन्जुकेट नंबर कहेवाशे। तेवी ज रीते आपणे बीजू एक्जाम्पल लईए, माइनस ए प्लस जे बी नो कॉन्जुकेट नंबर ए माइनस जे बी न थाय, એટલે કે એનો જે કોન્જ્યુગેટ નંબર છે તે એ માઇનસ જે બી, કેમ કે તેનું ઉલટું તો છે જ નહીં, પરંતુ તેનો જો કોન્જ્યુગેટ નંબર આપણે લખવો હોય તો આપણે શું લખી શકીએ? માઇનસ એ માઇનસ જે બી કોન્જ્યુગેટ નંબર કહેવાય. હવે આપણે જોઈએ છે બે કોન્જ્યુગેટનો સરવાળો ઇન ફેઝ કમ્પોનન્ટમાં આવે છે, એટલે આપણે ફેઝમાં એટલે કે જે સરખા સરખા હોય ઇન ફેઝમાં હોય તેનો આપણે સરવાળો કરી શકીએ. તો અહીંયા એ પ્લસ એ તો આપણે થશે ટુ એ આપણને મળશે, જ્યારે બાદ બાકી છે તો રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટમાં કરવામાં આવે છે. રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ એટલે કે જે બી માઇનસ જે બી, માઇનસ માઇનસ પ્લસ થશે એટલા માટે આપણને મળશે ટુ જે બી આપણને મળશે. હવે બીજું ફોર્મ છે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ. તો કોઈ પણ વેક્ટરને આપણે ઈથી દર્શાવીએ છીએ, બરાબર, ઈથી દર્શાવીએ તો આપણને મળશે, કોઈ પણ ફોર્મને આપણે ઈથી દર્શાવીએ છીએ. હવે એક્સ કમ્પોનન્ટ અને વાય કમ્પોનન્ટ, કોઈ પણ એક ફિગર હોય એમાં એક્સ કમ્પોનન્ટ અને વાય કમ્પોનન્ટ, તો એક્સ કમ્પોનન્ટ જે આડી દિશામાં હોય છે હોરિઝોન્ટલ, તો એને ઈ કોસ થીટા થાય છે, જ્યારે વર્ટિકલ દિશામાં હોય છે વર્ટિકલ તેને તે કમ્પોનન્ટને ઈ સાઇન કહેવામાં આવે છે. અહીંયા જોઈ લો આ રીતે, તો આને આપણે કોસ કહીશું અને આને આપણે સાઇન કહીશું. હવે થઈ ગયું, તો હવે આ છે એક્સ કમ્પોનન્ટ અને આ છે વાય કમ્પોનન્ટ, તો આપણે ઈ કોસ થીટા લખીશું અને ઈ સાઇન થીટા લખીશું. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ કોસ થીટા પ્લસ જે ઈ સાઇન થીટા આપણને મળશે. હવે A ઇઝ ઇક્વલ ટુ ઈ કોસ થીટા અને B ઇઝ ઇક્વલ ટુ ઈ સાઇન થીટા. હવે આ જે આપણને વેલ્યુ મળી એને આપણે ટ્રિગોનોમેટ્રિક ફોર્મમાં લખવું હોય તો આપણે લખી શકીએ, બંનેમાં ઈ તો છે જ, એટલે કે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈને કોમન કરીએ તો આપણને મળશે કોસ થીટા પ્લસ ઓર માઇનસ જે સાઇન થીટા આપણને મળશે. હવે એવી જ રીતે એક્સપોનેન્શિયલ ફોર્મ લખવું હોય તો આપણને અહીંયા આની કોઈ જ સૂત્રથી આપણને પ્રૂફ આપ્યું નથી, પણ આપણે આને સ્વીકારી લેવાનું છે કે આ રીતે થશે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ કોસ થીટા પ્લસ જે સાઇન થીટાને આપણે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ ઈ પ્લસ ઓર માઇનસ થીટાથી આપણે લખી શકીએ, એટલે મેગ્નિટ્યુડ નીચે અને એંગલ ઉપર, એને શું કહેવામાં આવે છે? એક્સપોનેન્શિયલ ફોર્મ. હવે લાસ્ટ છે પોલાર ફોર્મ. તો પોલાર ફોર્મ આ કિંમતને તેનો એંગલ દર્શાવવામાં આવે છે, એટલે કે કોઈ પણ એંગલ આપણે દર્શાવવો હોય તો આપણે તેમાં દર્શાવી શકીએ, પોલાર ફોર્મમાં દર્શાવી શકીએ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડમાં ઈ એંગલ પ્લસ થીટા અથવા તો ઈ એંગલ માઇનસ થીટાથી આપણે એને લખી શકીએ, એટલે ફર્સ્ટ કોર્નર પર મેગ્નિટ્યુડ અને બીજું એંગલ આપણે દર્શાવી શકીએ. હવે જો આપણો એંગલ એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે કે ઊંધો હોય તો આપણે ઈ એંગલ પ્લસ થીટા લખી શકાય, જ્યારે એન્ટી ક્લોકવાઇઝ હોય તો
ई एंगल प्लस थीटा लखी शकाय। अने जो ए आपणो कोई एंगल क्लॉकवाइज होय तो आपणे ई एंगल माइनस थीटा लखी शकाय। तो आपणने मळशे ई इज इक्वल टू ई एंगल प्लस ओर माइनस थीटा आपणे लखी शकीए। एटले आपणे प्लस पण लखी शकीए अने माइनस पण लखी शकीए। जे पण प्लस क्यारे लखवानुं કે જ્યારે એન્ટી ક્લોકવાઇઝ એંગલ હોય ત્યારે, અને ક્લોકવાઇઝ એંગલ હોય ત્યારે આપણે માઇનસ લખીશું। હવે આપણને એક એક્ઝામ્પલ જોતાં ખબર પડશે કે વેક્ટરના રૂપ એક રૂપમાંથી બીજા રૂપમાં આપણે કરવું તે સમજીશું। હવે વેક્ટરનો ગુણાકાર અને ભાગાકાર એ બંને આપણે પોલાર ફોર્મમાં સરળતાથી સહેલેથી આપણે એને ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ છીએ। જ્યારે આપણે સરવાળો અને બાદબાકી કરવા હોય તો આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં એકદમ ઇઝી રીતે કરી શકીએ છીએ। એટલે કે રેક્ટેન્ગ્યુલર એટલે કોઓર્ડિનેટ ફોર્મમાં આપણે કરી શકીએ છીએ। એટલે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આપણે એકદમ સરળતાથી સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ। અને ગુણાકાર અને ભાગાકાર જે આપણે પોલાર ફોર્મમાં કરીશું। હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણને આપેલું છે અલ્ટરનેટિંગ કરંટને I ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ જે 10 થી દર્શાવેલું છે। તો આ ફોર્મને પોલાર ફોર્મમાં કન્વર્ટ કરો। હવે આ કયું માઇનસ જે વાળું હોય તો એ કયું ફોર્મ કહેવાય? રેક્ટેન્ગ્યુલર ફોર્મ। હવે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? પોલાર ફોર્મમાં। તો પહેલાં આપણે એનું મેગ્નિટ્યૂડ શોધવું પડશે। તો મેગ્નિટ્યૂડ શોધવા માટે શું કરવાનું? મેગ્નિટ્યૂડનું સૂત્ર હતું ઈ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ A1 સ્ક્વેર પ્લસ B1 સ્ક્વેર હતું। હવે એ જ રીતે આપણે ધારીએ કે 8 છે એને આપણે A ધાર્યા અને 10 છે એને આપણે B ધાર્યા। તો હવે મેગ્નિટ્યૂડ શોધવામાં આપણને સરળતા થઈ જશે કે 8નો સ્ક્વેર પ્લસ માઇનસ 10, કેમ કે આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ 10નો સ્ક્વેર કરીશું તો આપણને આન્સર મળશે 12.8, જે એનું મેગ્નિટ્યૂડ છે। હવે આપણે એંગલ શોધવો હોય તો ટેન થીટા સૂત્ર છે કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ, એટલે બીની જગ્યાએ આપણે શું છે માઇનસ 10 અને ભાગ્યા એની જગ્યાએ આપણે 8 છે, એટલે આપણે આનો બાદબાકી કરીએ તો આપણને મળશે માઇનસ 1.25 આપણને મળશે। હવે આપણે એંગલ શોધવાનો છે એટલા માટે ટેન જમણી બાજુ જશે તો શું થશે? ટેન ઇન્વર્સ થઈ જશે। હવે ટેન ઇન્વર્સ અને આપણી વેલ્યુ કેટલી મળી? ટેન થીટાની 1.25, તો આપણને એંગલ મળશે માઇનસ 51.34। હવે માઇનસ કેમ? કે તેની કોન્જ્યુગેટ બીજી જે વેલ્યુ છે તે માઇનસ 10 છે, એટલા માટે આપણને એંગલ માઇનસ મળશે। હવે આને આપણે પોલાર ફોર્મમાં લખવું હોય તો 12.8 એટ એન એંગલ માઇનસ 51.34 લખાય। અને એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખીએ? 12.8 એટલે કે જે મેગ્નિટ્યૂડ હોય છે તે નીચે, 12.8 ઈ રેઝ ટુ એંગલ જે હોય છે તે ઉપર, માઇનસ જે 51.34। હવે આપણને આપેલું હતું, શું આપેલું હતું? 8 માઇનસ જે 10 આપણને આપેલું હતું, એ કયો એંગલ હતો? રેક્ટેન્ગ્યુલર એંગલ હતો। હવે એનું પોલાર ફોર્મ આપણને શું મળ્યું? તો કે 12.8 એટ એન એંગલ માઇનસ 51.34
34 આપણને મળ્યું. તો આને કયું ફોર્મ કહેવાય? રેક્ટેન્ગ્યુલર ફોર્મ. અને આ જે આપણને મળ્યું એને કયું ફોર્મ કહેવાય? પોલાર ફોર્મ. એટલે રેક્ટેન્ગ્યુલરમાંથી પોલાર ફોર્મમાં આપણે કન્વર્ટ કરીએ. તો એ કેવી રીતે કરી શકાય એ આપણે અહીંયા શોધ્યું છે કે આપણે પહેલાં તો શું કરીશું? પહેલાં તો એનું મેગ્નિટ્યૂડ શોધશું. જો રેક્ટેન્ગ્યુલરમાંથી પોલાર કરવાનું હોય તો પહેલાં એનું મેગ્નિટ્યૂડ શોધવાનું. એટલે મેગ્નિટ્યૂડ શોધવાનું સૂત્ર કયું છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. તો એ રીતે આપણે શોધી લઈએ. હવે આપણે એંગલ શોધવાનો છે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય એ કરીશું એટલે આપણને એંગલ મળી જશે. અને એને પોલાર ફોર્મમાં પહેલાં મેગ્નિટ્યૂડ પછી એંગલ લખી અને એનો એંગલ લખીએ તો આને કહેવાય પોલાર ફોર્મ કહેવામાં આવે છે. તો હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ. અને જો સમજ ના પડે તો કમેન્ટ કરી દેવી કાં તો મેસેજથી તમે મને પૂછી શકો છો. તો પ્લીઝ બી શ્યોર, બી સિરિયસલી તમે વિડીયો જોજો અને સમજજો. થેન્ક યુ.